આણંદના બોચાસણ અક્ષર ફાર્મ ખાતે ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની ખાસ ઉપસ્થિતિ રહી હતી. સી આર પાટિલની ઉપસ્થિતિમાં પેટલાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ અને તેમના કાર્યકરો તેમજ એનસીપીના બંને પક્ષના 900થી વધુ કાર્યકરોએ ભાજપના ખેસ ધારણ કર્યા હતા. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આણંદના સાંસદ નીતિશ પટેલ, ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ભાજપ પ્રમુખ રાજેશ પટેલ, પેટલાદ અને સોજિત્રાના ધારાસભ્યો તેમજ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આણંદના કાર્યકરો જોડાયા હતા. ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય સી આર પાટિલ સાહેબના અધ્યક્ષ સ્થાને આણંદ જિલ્લામાં બોચાસણ મુકામે અક્ષરવાણીમાં ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંગઠનના સર્વ પદાધિકારી અને ચૂંટાયેલા સર્વ પાંખ સાથે ભારતીય જનતા પાર્ટીના 5000થી વધુ કાર્યકર્તાઓ આ સભામાં આવ્યા છે અને લગભગ 900થી વધુ કોંગ્રેસ, અપક્ષ, એનસીપીના જે પદાધિકારી કહેવાય એની સાથે સૌ આજે એક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિચારધારા છે અને જે વિકસિત ભારત અને વિશ્વમાં જે ભારતનું નામ સન્માન છેલ્લા 10 વર્ષમાં આપ્યું છે એ વિચારધારાથી એ સૌ 900 પદાધિકારી કોંગ્રેસના હોય, એનસીપીના હોય કે અપક્ષ હોય, સૌ જોડાઈ રહ્યા છે. અને ભારત દેશ માટે જે 10 વર્ષમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં જે પરિવર્તન લાવ્યા છે એ દેશ સાથે આજે એમની વિચારધારા સાથે સૌ આ પદાધિકારીને ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી એમને આવકાર આપે છે. બોચાસણ ખાતે આજે જિલ્લા કક્ષાના હું છું મોદી પરિવાર અંતર્ગત કાર્યક્રમમાં આજે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ સાહેબની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટી અને આપ પાર્ટીમાં કામ કરતા કાર્યકર્તાઓ અને આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અને વિશેષ કરીને 6 ટર્મ સુધી જેમણે પેટલાદ વિધાનસભાનું નેતૃત્વ કર્યું છે એવા વડીલ મુરબ્બી આદરણીય નિરંજનભાઈ પટેલ પણ આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને એક પરિવારના સભ્ય તરીકે કામ કરશે એ ધ્યેય સાથે એમણે આજે જોડાયા છે. આગામી સમયમાં આદરણીય મોદી સાહેબનો જે સંકલ્પ છે એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો સમગ્ર પરિવાર એ જે ખૂબ મહત્ત્વની આ સીટ ગણાય છે ત્યારે એ સીટને જીતવા માટે અને આદરણીય સી આર પાટિલ સાહેબનો જે પરિકલ્પના છે કે દરેક સીટ 5 લાખથી વધારે મતે જીતાય એના પરિપ્રેક્ષ્યમાં આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પરિવાર પણ કામ કરે છે. 14 જાન્યુઆરી 2024ના રોજ માણીપુરના ઇમ્ફાલથી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાએ 5600 કિલોમીટરનો પ્રવાસ